ગુજરાતમાં કોરોના વાયરસના બે કેસ પોઝિટિવ આવ્યા છે રાજકોટમાં પણ એક યુવકનો રિપોર્ટ છે કોરોનાનો પોઝિટિવ આવ્યો છે ને આરોગ્ય તંત્રમાં દોડધામ મચે છે આપણી સાથે રાજકોટના મેયર જોડાયા છે શું કહેશો કે ચિંતાનો વિષય અત્યારે એક સામે આવ્યો છે યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અત્યારે રાજકોટ શહેરમાં એક પોઝિટિવ કેસ આવ્યો છે પણ લોકોએ જેવું નથી આપણે જ્યારે કેસનો ખબર પડી કે તરત જ એને સારવાર માટે થઈ અને આપણે હોસ્પિટલમાં લઈ ગયા છે સાથે સાથે એના ફેમિલીને પણ કોઈને નાની મોટી ખાંસી કેવું હતું તો એ લોકોને પણ આપણે પથિકાશ્રમમાં લઈ ગયા છે અને ખાસ કરીને રાજકોટ શહેરીજનોને મારી વિનંતી છે કે જાહેર કાર્યક્રમોથી દૂર રહે જાહેર જે ગાર્ડન જેવા જે બધા છે બગીચાઓ એમાં પણ જવાનું ટાળે અને બાળકોને પણ ખાસ કરી અને અત્યારે બહાર મોકલવાનું ના કરે શું કે જાહેર છે જે કિયાઓ છે ગાર્ડન છે કે આ બધું બંધ કરી દેવામાં આવશે કારણ કે ખૂબ ચિંતાનો વિષય છે ને એક યુવકનો પોઝિટિવ રિપોર્ટ અત્યારે તો એક જ આપણી પાસે કેસ નોંધાણો છે અત્યારે આરોગ્ય શાખા દરેક જગ્યાએ ચેકઅપ તો બધાને કરવા માંડ્યા છે જ્યાં જ્યાં લાગે છે ત્યાં છતાં પણ એવું લાગશે તો ગાર્ડન છે એ બધું પણ બંધ કરવામાં આવશે મેયર ચોક્કસથી અત્યારે આપણી સાથે બીનાબેન આચાર્ય જે રાજકોટના મેયર હતા કે તે જોડાયા હતા અને તેઓએ જણાવ્યું કે ખૂબ જ ચિંતાનો વિષય છે અને રાજકોટમાં જે જાહેર જગ્યાઓ છે જેમ કે ગાર્ડન સહિતના જે તમામ જે વિસ્તારો છે કે તે પણ બંધ કરવા માટે વિચાર કરવામાં આવશે અને ખૂબ જ ચિંતાનો વિષય છે તેવું તેઓએ જણાવ્યું છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે સત્ય મનસોરા ઝી મીડિયા રાજકોટ ગુજરાતમાં પ્રથમ અને રાજકોટમાં કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે જેને લઈને આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે આપણી સાથે વધુ વાતચીતમાં રાજકોટ જિલ્લા કલેક્ટર જોડાય છે મેડમ શું કહેશો કે એક ચિંતાનો સમાચાર સાંજે સામે આવ્યા છે આટલા દિવસથી કોરોના આખા વિશ્વમાં જ્યારે આપ સૌ જાણો છો કે ઘણા બધા દેશોમાં એ ઘૂસી ચૂક્યા હતા અને એના માટે આપણે ઓલરેડી કાર્યરત હતા અને સાવચેત જ હતા એટલે મને ખાસ બધાને એ મેસેજ આપવાનો છે કે એક પોઝિટિવ આવી ગયા એટલે બધા ચિંતામાં ચિંતામગ્ન થઈ જાય એવું કંઈ નથી અત્યાર સુધી પણ જે રીતે ટ્વેન્ટી ફોર સેવન અમે કામ કરતા હતા એ રીતે અમે કામ કરશું અને આપ સૌ જાણો છો કે ગઈકાલે જે એક ટેસ્ટ ઇનકન્ટ ઝિવ હતા જામનગર લેબમાંથી એટલે એ કન્ફર્મ કરવા માટે પુણે મોકલવામાં આવેલ એનઆઈવીમાં અને એ કન્ફર્મ થઈને આવ્યા છે એટલે સાવચેતી ની દૃષ્ટિએ જે પેશન્ટ છે એમના ફેમિલીને ઓલરેડી ગઈકાલે ખસેડવામાં આવેલા હતા અને ઓલરેડી ક્વોરન્ટાઇનમાં છે એટલે એમાં કોઈ ચિંતાની કંઈ જરૂર નથી બધી ફેસિલિટી ઊભી છે ઓલ કાઇન્ડ્સ ઓફ ફેસિલિટી રાજકોટમાં અવેલેબલ છે બધા સહકાર આપે છે અને ફક્ત એ સ્પ્રેડ ના થાય માની લો કોઈ વિદેશ જે ગયેલા હોય એમને સિમ્ટમ હોય અને એમને બીજા ત્રીજા લોકો પ્રસંગોમાં મળે એ એવોઇડ કરવા માટે એ જાહેર પ્રસંગો એવોઇડ કરે અને ખાસ કરીને જે સિનિયર સિટીઝનને બીમાર લોકોની જે કાળજી રાખે અને રેસ્પોન્સિબલ નાગરિક તરીકે આપણે સો બિહેવ કરીએ એ મને વિનંતી છે મારી વિનંતી છે અને એ કરવાથી આપણે આ અટકાવી શકીએ એવી છે મેડમ ખાસ કરીને જે યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેની સ્થિતિ અત્યારે કેવી છે સાથોસાથ તેમના પરિવારની પણ અત્યારે આપણે તપાસ કરવામાં આવી રહી છે શું કહેશો જે જે દર્દી છે એમની સ્થિતિ અત્યારે સ્ટેબલ છે અને ચિંતાજનક નથી એમના જે કોન્ટેક્ટમાં એમના ફેમિલી મેમ્બર્સને અત્યારે સેપરેટ કરવામાં આવેલા છે ક્વોરન્ટાઇન કરવામાં આવેલા છે એ પૈકી અગિયાર સારી કન્ડિશનમાં છે એમને કોઈ સિમ્ટમ નથી બિલકુલ એ સિમ્ટોમેટિક છે બીજા જે ચાર જણ થોડાક સિમ્ટમ્સ હતા એમને આઇસોલેશનમાં શિફ્ટ કરવામાં આવેલા છે અને એમનું પણ ટેસ્ટ માટે જામનગર મોકલવામાં આવેલ જે યુવક છે જે વિસ્તારમાંથી બિલોંગ કરે છે જંગલેશ્વર વિસ્તાર ત્યાં કઈ પ્રકારની તપાસ અત્યારે આરોગ્ય વિભાગની જે ટીમ છે તંત્ર દ્વારા કઈ પ્રકારની તપાસ કારણ કે જનરલી આ પ્રકારની ઘટના સામે આવતી હોય છે ત્યારે વધુ ભયનો માહોલ શહેર કરતાં એ વિસ્તારમાં જોવા મળતો હોય છે શું કહેશો એમાં ગભરાવાની કોઈ જરૂર નથી ગઈકાલથી જ ત્યાં જે કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી ચાલુ હતી કોર્પોરેશનના આરોગ્ય વિભાગ તરફથી અને એમનું આખું જે હિસ્ટ્રી જોઈ ક્યાં ક્યાં ગયેલા હતા અને કોની સાથે મળેલા એ બધું કોન્ટેક ટ્રેસિંગ અત્યારે ચાલુ છે જેમ જેમ જરૂર પડશે ઈધર લોકોને હોમ આઇસોલેશનનું એડવાઇસ આપવામાં આવશે નહીં તો કોઈને લક્ષણો હોય તો એમને આઇસોલેશન કરવામાં આવશે એટલે આ બધી કાર્યવાહી ગઈકાલથી જ ચાલુ છે અને ચોવીસ હવે ચાલુ રહેશે અને કોઈને ચિંતા કરવાની જરૂર નથી ચિંતા કરવાની જરૂર નથી જે પ્રમાણે આપ કહી રહ્યા છો આરોગ્ય વિભાગ પણ સતત લોકોને બ્રીફ કરી રહ્યું છે કે આમાં લડવાની જરૂર છે પરંતુ ચિંતા કરવાની જરૂર નથી પરંતુ લોકો હોય છે કે તે અધિકારીઓની વાત નહીં પરંતુ સોશિયલ મીડિયાની જે અફવાઓ હોય છે તેમાં વધુ માનતા હોય છે તો આપ લોકોને ખાસ કરીને રાજકોટવાસીઓને રાજકોટ જિલ્લાના જે લોકો છે કે તેમને શું કહેવા માગશો કે લોકો અધિકારીઓ છે કે જે પ્રકારના આરોગ્ય વિભાગના ડોક્ટરો છે કે તેમની વાત માને અફવાઓથી દૂર રહે ખાસ કરીને સોશિયલ મીડિયામાં વોટ્સએપમાં અલગ અલગ પ્રકારના જે મેસેજીસ લોકો વાયરલ કરે છે એ વાયરલ કરવાનું બહુ આસાન છે પણ એનાથી જે કંઈક આડઅસર જે થાય એ પછી ટેકલ કરવા માટે જે તંત્ર હોય કે સરકાર હોય એમને ખૂબ મહેનત કરવી પડે છે એટલે ખાસ કરીને અમારી એ વિનંતી છે કે સ્ટેટ ગવર્મેન્ટના જે હેલ્થનું જે ટ્વિટર એકાઉન્ટ છે નહીં તો કોઈ પણ ડાઉટ હોય તો કંટ્રોલ રૂમમાં પૂછી શકો અમારા એ નંબર્સ છે એ પણ પબ્લિક કરી શકો છો કલેક્ટરનું હોય કે જે બીજા અધિકારીઓનું હોય તો કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી પણ આપને લક્ષણો હોય નહીં તો આપને લાગે છે કે કોઈ કોઈ બહારથી છે લક્ષણો છુપાવીને બેઠા હોય તો એ પણ આપ રિપોર્ટ કરજો તો એ કન્સર્ન પર્સનને પણ અમે ચેક કરી શકીએ અને આપને પણ અમે ચેક કરી શકીએ મેડમ એક છેલ્લો પ્રશ્ન કે કોરોના વાયરસનો પ્રથમ કેસ જ્યારે અહીં સામે આવ્યો છે ત્યારે તકેદારીના ભાગરૂપે રાજકોટમાં કઈ પ્રકારના પગલાં લેવામાં આવશે જેમ કે જાહેર જગ્યાઓ છે કે મોલ છે કે ત્યાં કઈ પ્રકારના પગલા તંત્ર દ્વારા લેવામાં આવશે ઓલરેડી સ્કૂલ્સ કોલેજિસ વગેરે બંધ છે અને જે પાર્કસ વગેરે જીમ્સ વગેરે એ પણ બંધ છે એટલે બધાને વિનંતી છે કે આ અત્યારે આ જે એક બે અઠવાડિયા છે અમારા માટે પ્રાયોરિટી છે એ સ્પ્રેડ ના થાય એમાં આપ સૌ એક એક જણ સહકાર આપો તો જ એમાં આપણે સક્સેસફુલ થઈ શકે એટલે એક એક નાગરિકનું એફર્ટ આમાં રિઝલ્ટ બતાવી શકે પોતાના ફેમિલીને વિચારી પોતાના જે કુટુંબ બધાને વિચારીને આપણે સૌ જે નેસની વાત હોય હેન્ડ વોશિંગની વાત હોય અને જે જે રેગ્યુલરલી ગાઈડલાઇન્સ અમે આપીએ છીએ પાલન કરે એ ખાસ મારી વિનંતી છે રાજકોટ જિલ્લા કલેક્ટર જેઓએ ઝી ચોવીસ કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું કે જે પ્રથમ કેસ કોરોનાનો સામે આવ્યો છે જે યુવક છે કે તેની સ્થિતિ છે હાલ સ્ટેબલ છે સાથોસાથ લોકોએ ડરવાની નહીં પરંતુ આ કેસ જે કોરોના વાયરસ છે કે તેમની સામે સામનો કરવાની જરૂર છે લોકો અફવાઓથી દૂર રહે તેવું પણ જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે સત્ય મનસુરા સિંહ મી